કે મહારાજ માનવ રૂપે પ્રગટ થયા અને એમને વરદાન આપ્યું કે અમે આ બ્રહ્માંડમાં આવ્યા છે તો આ બ્રહ્માંડમાં અખંડ રહીશું. તો કેવી રીતે, કોના દ્વારા? તો કે એવા ગુણાતીત અવસ્થાના સાધુ દ્વારા. અને એવા ગુણાતીત મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતાન સ્વામીને પોતે સાથે લઈને આવ્યા અને એ ગુણાતીતની ઓળખાણ દબાણમાં જે દીક્ષા દઈને આપણા સમગ્ર સત્સંગ સમાજને કરાવી અને બોલ્યા કે અમને રહેવાનું અક્ષરધામ છે. આવા ભાવને જે પામશે એના થકી અમે અખંડ પૃથ્વી ઉપર રહીશું. ગુણાતાન સ્વામી આપણા સૌ માટે જીવન જીવવાનો આદર્શ છે. એ ભાવને આપણે પામવું છે. પણ ગુણાતીત ભાવને પામીને ભગવાન ધારક થઈ શકાય. અને એ જીવન ગુણાતાન સ્વામીએ પોતે જીવી અને બતાવ્યું કે માનવ દેહમાં શક્ય છે. એવા સમર્થ ગુરુ મળે, એની આજ્ઞા પાડીએ, પ્રભુનો જડબે સલાખ શરણાગત ભાવ હોય અને પ્રભુને રાજી કરવા માટે શું ના થાય એવો સમર્પણ ભક્તિ હોય તો આ દેહે કરીને ગુણાતીત ભાવ માનવ જીવનમાં પ્રગટે એ ખરેખર ગુણાતાન સ્વામીએ પોતે જીવન જીવીને આપણને સૌને બતાવ્યું.